બનાસકાંઠામાં ભાજપના ઉમેદવારનો ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ શરૂ. જોકે કોંગ્રેસમાં આયાતી ઉમેદવાર સામે થઈ રહેલા ખુલ્લા વિરોધ વચ્ચે ગોવાભાઈ દેસાઈ ટિકિટ માટે ભૂવાના શરણે. દેશના ચોકીદારે દિલ્હી બેઠા ડીસાની જાગૃત મહિલાની સમસ્યાનું કર્યું સમાધાન. મતદાર નોંધણીમાં ધક્કે ચઢાવતા અધિકારીઓ વિરુદ્ધ પીએમઓમાં રજૂ થતા અધિકારીઓએ ઘરે બેઠા પહોંચાડ્યું યુવતીનું ચૂંટણી ઓળખ કાર્ડ. આર્થિક લેવડદેવડના મામલે ધાનેરાના યુવકની ઠંડા કાળજે હત્યા કરાઈ હોવાનો પર્દાફાશ. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી લીધા બાદ મૃતકના પરિવારજનોએ પણ લાશનો સ્વીકાર કરી લેતા પોલીસને હાશકારો. ડીસામાંથી નિસહાય હાલતમાં મળેલા વૃદ્ધ મહિલાની વારે આવી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ. સમો ગામના ભરત્રી પરિવારના વૃદ્ધ મહિલાને સલામત રીતે દીકરીના ઘરે પહોંચાડી મહિલા હેલ્પલાઇનની ટીમે સંવેદનશીલ અભિગમની કરાવી પ્રતિધિ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી પામેલા રાજ્યના સિંચાઈ મંત્રી પરબતભાઈ પટેલે ઉમેદવારી પત્ર રજૂ કરતા પૂર્વે જિલ્લાનો ઝંઝાવાતી પ્રવાસ શરૂ કરી દીધો છે. ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ આજે પ્રથમવાર બાબરની મુલાકાતે આવી પહોંચેલા પરબતભાઈ પટેલનું ભાજપના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોએ ઉમળકાથી સ્વાગત કર્યું હતું. જોકે પરબતભાઈ પટેલના આગમન વખતે ભાભર તાલુકો અને શહેરના કાર્યકરોની પાંખી હાજરી ચર્ચાની એરણે ચડી હતી. બનાસકાંઠા બેઠક માટે પરબતભાઈ પટેલની પસંદગીથી ભાજપના નેતાઓ નારાજ હોય તેમ આજે ભાભર ખાતે પરબતભાઈ પટેલ આવનાર હોવાની આગોતરી જાહેરાત કરાઈ હોવા છતાં ગણ્યા ગાંઠ્યા કાર્યકરો જ હાજર જોવા મળ્યા હતા. વળી પરબતભાઈ પટેલ સાથે બનાસકાંઠાના કોઈ કદાવર નેતા જોડાયા ન હતા. પરબતભાઈ પટેલની પસંદગીથી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કિસાજી ચૌહાણ ત્યારે ઠાકોર સમાજની નારાજગી આવા જાહેર કાર્યક્રમોમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી હતી. જોકે પરબતભાઈ પટેલે ઠાકોર સમાજ સહિત તમામ સમાજો તેમની પડખે જ રહેશે તેવો દાવો કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અત્યારે સમગ્ર દેશમાં લોકશાહીનું પર્વ લોકસભાની ચૂંટણી ચાલે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ લોકસભાના ઉમેદવાર તરીકે રાષ્ટ્રીય નેતાગીરીને પરદેશની નેતાગીરીએ મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે ત્યારે રાષ્ટ્રીય નેતાગીરી અને પરદેશની નેતાગીરીનો ખૂબ ખૂબ આભાર માનું. સમગ્ર દેશની પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીને ફરીથી દેશના વડાપ્રધાન તરીકે 2019માં બેસાડવાનું મિત્રો નક્કી કર્યું છે. ત્યારે બનાસકાંઠા તો સરહદી જિલ્લો છે અને સરહદી જિલ્લાની પ્રજાએ પહેલેથી નક્કી કર્યું છે. નરેન્દ્રભાઈ તો ગુજરાતના પનોતા પુત્ર છે અને ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી રહીને જે ગુજરાતના ભલા માટે ગુજરાતના વિકાસ માટે જે કામ કર્યું છે એ નેમ સાથે અને ખાસ કરીને સરહદી જિલ્લાની સુરક્ષા માટે જે નક્કી કર્યું છે ત્યારે આ જિલ્લો પાઈનો એક કમાડ દિલ્હી મુકશે એમાં કોઈ મિત્રો શંકાને સ્થાન નથી. આભાર. આમાં મિત્રો એવું છે હું માનું ત્યાં સુધી તમામ સમાજને ભારતીય જનતા પાર્ટી એક એક સમાજને લોકસભાની એક સીટમાં કોઈ પણ એક જ આવે ધારાસભ્ય હોય તાલુકા પંચાયતનો પ્રમુખ હોય નગરપાલિકાનો પ્રમુખ હોય વોર્ડનો પ્રમુખ હોય એક એક જગ્યાએ નગરપાલિકાથી મળીને પંચાયતોથી મળીને તમામ સમાજોને ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક પદ આપે છે. સાથે સાથે સંગઠનમાં પણ આદરણીય કેશાજીભાઈ ચૌહાણ આપણા અત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ છે. રાજ્ય સરકારમાં ગત ટર્મમાં મંત્રી પણ હતા. આ વખતે પણ પાર્ટીએ ટિકિટ આપી હતી અને જો એ ધારાસભ્ય થયા હોત તો એ મંત્રી પણ હોત. એટલે ક્યાંય ઠાકોર સેનાની આ ન્યાજીને સમાજ એટલે ક્યાંય કોઈ પણ સમાજ ક્યારે આખે આખું કોઈ બધા સમાજો બધા તરફ હોય આ બધું જે રીતે પણ કેશાજીભાઈએ તો મારું પહેલા દિવસે આવીને સ્વાગત પણ મિત્રો કર્યું છે મને એમના આશીર્વાદ છે. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે આજે દિયોદર મતવિસ્તારના અગ્રણીઓ અને કાર્યકરોની પણ મુલાકાત લીધી હતી. દિયોદર આવી પહોંચેલા પરબતભાઈ પટેલનું ભાજપના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. જોકે પરબતભાઈ પટેલની આ શુભેચ્છા મુલાકાત વખતે જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ રાજ્યમંત્રી કેશાજી ચૌહાણની સૂચક ગેરહાજરી ચર્ચાસ્પદ બની હતી. આ બાબતે પરબતભાઈ પટેલને પૂછતા તેમણે કોઈ મનદુઃખ ન હોવાનું જણાવ્યું હતું. હું માનું ત્યાં હું છું કેશાજી ચૌહાણ મારી ટિકિટ જાહેર થઈને આગલા દિવસે પણ મારે બેને મળવાનું થતું અને એ દિવસે મારી ટિકિટ જાહેર થયા પછી પણ ફરાદ આવીને એમણે મારું સન્માન મારે ઘેરાવીને કર્યું અને સાથે સાથે સમાજની કોઈ હોય સાથી મિત્રો કહી આખે આખા સમાજો ક્યારેક સમાજની માગણી એમની કોંગ્રેસમાં પણ ટિકિટની માગણી છે કોંગ્રેસમાં પણ ટિકિટની માગણી છે ભાજપમાં પણ કોંગ્રેસની માગણી છે બધા સમાજો બધી માગણી કરી પણ ભારતીય જનતા પાર્ટીની માગણી છે કે તમામે તમામ જગ્યાએ ક્યાંય ધારાસભા હોય ક્યાંય
તાલુકા પંચાયત હોય, ક્યાંય જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, કે એક જગ્યાએ ઊંચથી માંડીને તમામ સમાજોને સ્થાન આપે એ રીતનું ભારતીય જનતા પાર્ટીનું કામ. કેસાજી સાહેબ કેસાજી એવું બોલ્યા હતા કે પાર્ટીને ઠાકોર સમાજને મનાવવો પડશે, કઈ રીતે મનાવવો પડશે, કઈ રીતની? મેં મિત્રો કીધું તો ખરું કે માત્ર આ બંને પાર્ટીમાં એમની ડિમાન્ડ હોય, બંને જગ્યાએ ડિમાન્ડ બે, એટલે બધા પાર્ટીઓ માગે, માગણી કરે, માગણી કોઈ પણ કરે, પણ જયારે ટિકિટ જારી કર્યા કરે કોઈ પાર્ટી. બનાસકાંઠામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે હોય, જિલ્લા ભાજપ પ્રમુખે પણ ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી, પરંતુ ભાજપ હાઈકમાન્ડ દ્વારા પરબતભાઈ પટેલની પસંદગી કરાતા નારાજ મનાતા જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણે આજે સામેથી દિયોદર આવેલા પરબતભાઈ પટેલને રૂબરૂ શુભેચ્છા આપવાનું પણ ટાળ્યું હતું. કેસાજી ટિકિટની જાણ તેમને મીડિયાના માધ્યમથી થઈ હોવાનું જણાવી ભાજપ સરકાર સામે ઠાકોર સમાજ નારાજ હોવાનો સ્વીકાર પણ કર્યો હતો. ત્યારે આજના કાર્યક્રમમાં પણ તેમની સૂચક ગેરહાજરી ચર્ચાસ્પદ બની હતી. જો કે કેસાજી ચૌહાણે ટેલિફોનિક વાતચીતમાં પોતે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં વ્યસ્ત હોવાનું જણાવી પોતાનો બચાવ કરવાની કોશિશ કરી હતી. બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ આજે ધાનેરા આવી પહોંચતા સ્થાનિક અગ્રણીઓએ તેમનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું હતું. ડીસા બજાર સમિતિના ચેરમેન માવજીભાઈ દેસાઈ, જિલ્લા ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધાનેરા તાલુકા પ્રમુખ જગદીશભાઈ પટેલ, જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ભગવાનદાસ પટેલ, ધાનેરા બજાર સમિતિના ચેરમેન ભુરાભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી પરબતભાઈ પટેલને શુભકામનાઓ પાઠવી હતી. કાર્યકરોને સંબોધતા પરબતભાઈ પટેલે પણ જિલ્લાના વિકાસ અને ઉજળા ભારતના નિર્માણ માટે ભાજપની તરફેણમાં વધુ ને વધુ મતદાન થાય તે માટે કામે લાગી જવા આહ્વાન કર્યું હતું. ભાઈને 2019 ફરીથી દેશના લોકપાર્ટીના વડાપ્રધાન નક્કી કર્યું. આપણો તો સરહદી જિલ્લો છે, સરહદથી જ્યારથી ગુજરાત મળતા ત્યારથી 2014 સુધીમાં જે ગુજરાતમાં વિકાસનું કામ કર્યું, ગુજરાતનો વિકાસ જોઈને સમગ્ર દેશની પ્રજાએ 2014 અમને દેશના વડાપ્રધાન બન્યા, અને અત્યારે 2014-19 સુધી દેશના વડાપ્રધાન તરીકે રહીને જે 5 વર્ષમાં છે મિત્રો, પ્રજાહિતના શ્રમિકથી માંડી ગરીબ હોય, કારીગર વર્ગ હોય, ખેડૂત હોય, યુવાન હોય કે નાનો વેપારી હોય, બધા જ લોકો માટે અને ગરીબોને ધ્યાનમાં રાખીને આરોગ્યનું કામ, ગરીબ કલ્યાણ મેળવવાનું કામ, કૃષિ ઇનપુટ હોય કે ખેડૂત સન્માન નિધિ યોજના હોય, માનધન યોજના હોય, આવા અનેક કાર્યો કર્યા છે. અને આ બધાથી આગળ વધીને જ્યારે પુલવામા આતંકીઓ એટલું મારી શહીદોનો ત્યારે જે રીતે નરસંહાર કર્યો ત્યારથી પ્રજાને એટલો આક્રોશ હતો, અને એમાં એર સ્ટ્રાઇકથી જે આતંકીઓનો ખાતમો બોલાવ્યો ત્યારથી મિત્રો પ્રજાએ નક્કી કર્યું છે કે નરેન્દ્ર મોદી મારા વડાપ્રધાન બને. અને વિકાસ તો મિત્રો જે કર્યું છે કરવાનું છે, આ સરકારે નરેન્દ્ર મોદીની આગળની નીચે ચાલતી સરકાર કરવાની છે, તો પ્રજાએ આપની સુરક્ષા માટે મિત્રો નક્કી કર્યું છે. અને વિકાસ એકમાત્ર નરેન્દ્ર મોદીએ આવીને વિકાસનું રાજકારણ આપ્યું છે. ભૂતકાળથી કોઈ પાર્ટીઓએ ક્યારે વિકાસના મુદ્દા લઈને રાજકારણમાં વોટ લેવા નથી ગઈ. આ પહેલી સરકાર એવી આવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈને આવ્યા પછી વિકાસના નામે મિત્રો વોટ મંગાય. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે આજે અમીરગઢ વિસ્તારમાં પણ સઘન જનસંપર્ક હાથ ધર્યો હતો. અમીરગઢ આવી પહોંચેલા પરબતભાઈ પટેલે અમીરગઢમાં દેવ ડુંગરપુરી મહારાજના મંદિર અને ધોણીના દર્શન કરી ભાજપના સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકરો સાથે બેઠક યોજ્યા બાદ અમીરગઢ તાલુકામાંથી તેમને મોટી લીડ મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. લોકસભાના ઉમેદવાર તરીકે રાષ્ટ્રીય નેતાગીરી અને પરદેશની નેતાગીરીએ બને ત્યારે ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે, ત્યારે રાષ્ટ્રીય નેતાગીરીનો અને પરદેશ નેતાગીરીનો મિત્રો હૃદયથી દિલથી ખૂબ ખૂબ આભાર માનું. સમગ્ર દેશની પ્રજાના મનમાં 2019 ફરીથી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકે બેસાડવા માટેનું મનમાં નક્કી કરી દીધું છે. બનાસકાંઠો એ સરહદી જિલ્લો છે, અને સરહદી જિલ્લો જ્યારથી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આજ સુધી ગુજરાતના વિકાસ માટે જે કંઈ કામ કર્યું, અને એ ગુજરાતનો વિકાસ જોઈ સમગ્ર દેશની પ્રજાએ દિલ્હીની ગાદી ઉપર બેસે. 14 અત્યાર સુધી 5 વર્ષના ગાળામાં જે દેશમાં કામ કર્યું છે એ જોઈને મિત્રો સમગ્ર દેશની પ્રજાએ, અને અત્યારે મિત્રો આપણી સુરક્ષા માટે કોણ કામ કરી શકે એમ છે, અને એટલા માટે નરેન્દ્રભાઈના નામે આપણે બધાએ મિત્રો બટ લેવાના છે. અને એમાં મને ચોક્કસ વિશ્વાસ અને ખાતરી છે કે બનાસકાંઠા જિલ્લો ક્યાંય પાછી પાની કરશે નહીં, અને જંગી બહુમતી બનાસકાંઠાની સીટ પણ નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા કમળનો ઉમેદવાર અહીંથી દિલ્હી જશે એમાં કોઈ શંકાને સ્થાનથી આવા.
બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી પૂર્વે દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલાએ ફરી રંગ બદલી ભાજપનો ખેસ પહેરી લીધો છે. ભાજપે પણ ગિરિરાજસિંહ વાઘેલાને આવકાર્યા છે. બનાસકાંઠા જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ ગિરિરાજસિંહ વાઘેલાએ થોડા સમય અગાઉ જ વિવિધ પડતર માંગણીઓને લઈ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. જો કે હવે ભાજપે વિવિધ માંગણીઓ સ્વીકારી લીધી હોય તેમજ પોતે અગાઉ આપેલું રાજીનામું પણ ભાજપે સ્વીકાર્યું ન હોવાનો દાવો કરી ગિરિરાજસિંહ વાઘેલાએ દિયોદરમાં વિકાસની હારમાળા માટે આજે ફરી ભાજપનો ખેસ પહેરી લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતીથી જીતાડવા માટે સક્રિય ભૂમિકા નિભાવવાની પણ જાહેરાત કરી હતી. બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે પરબતભાઈ પટેલને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી દીધા બાદ હવે કોંગ્રેસે પણ ચૌધરી સમાજમાં પ્રતિષ્ઠિત અગ્રણીને ચૂંટણી જંગમાં ઉતારવાનું મન બનાવી લીધું હોવાના અહેવાલોએ કોંગ્રેસમાં ભડકો કર્યો છે. કોંગ્રેસે હજુ બનાસકાંઠા લોકસભાના ઉમેદવારની વિધિવત રીતે જાહેરાત કરી નથી, પરંતુ બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી બનાસડેરીના પૂર્વ ચેરમેન પ્રતિભાઈ ભટ્ટોનું નામ ફાઇનલ થયું હોવાની ચર્ચાના પગલે બનાસકાંઠાના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવીના સમર્થકોએ ગુરુવારે સાંજે પાલનપુર સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવાર જાહેર થાય એ પહેલા જ ઉગ્ર વિરોધ નોંધાવી મૂળ કોંગ્રેસી અગ્રણીની જ પસંદગી કરવાની માંગણી કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં દિનેશભાઈ ગઢવીએ પણ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે અને તેઓ ટિકિટ માટે દિલ્હીમાં ધામા નાખીને બેઠા છે, પરંતુ કોંગ્રેસ હવે બનાસકાંઠા બેઠક ઉપર જીતી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપવા માંગતી હોય જિલ્લાના તમામ કોંગ્રેસી ધારાસભ્યોએ પ્રતિભાઈ ભટ્ટોના સમર્થનમાં કોંગ્રેસના હાઈકમાન્ડને રજૂઆત કરી છે. જોકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવી પોતે લોકસભા ચૂંટણી લડવા માટે વરરાજા થઈને બેઠા છે, ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રતિભાઈ ભટ્ટોનું નામ ફાઇનલ હોવાની ચર્ચાએ જોર પકડતા દિનેશભાઈ ગઢવીના સમર્થકોએ ગુરુવારે સાંજે પાલનપુર સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ઉપર ધસી જઈ મૂળ કોંગ્રેસી ન હોય તેવા ચૌધરી સમાજના આયાતી ઉમેદવાર સામે ખુલ્લો વિરોધ નોંધાવી રોષ ઠાલવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રતિભાઈ ભટ્ટોળ અને દિનેશભાઈ ગઢવીના સમર્થકો સામસામે બોલાચાલી ઉપર ઉતરી આવતા ભારે ગરમા ગરમી સર્જાઈ હતી અને દિનેશભાઈ ગઢવીના સમર્થકોએ બિન કોંગ્રેસી ઉમેદવારની પસંદગી પક્ષને જ નુકસાન કરશે એવો દાવો પણ કર્યો હતો. અમે વિરોધમાં તો પાર્ટીનો એવું કહેવા માગીએ છીએ કે પાર્ટીના જે મજબૂત ઉમેદવાર ચૌધરી સમાજમાંથી બી જોઈતો કાકો છે, લક્ષ્મીબેન છે, એવા જે મજબૂત ઉમેદવાર છે કોંગ્રેસ સાથે છે, છકડાયેલા છે અને બધા કાર્યકર્તા એમના હાથે છે, એવા માણસોને ટિકિટ આપશો તો અમને કોઈ દુઃખ નથી. નકે અમે અમારા અહીંયાથી ઉમેદવાર અમારે પાર્ટીને જીવતો નથી કે પાર્ટીને જે પાયાનો કાર્યકર્તા છે, જો લક્ષ્મીબેન છે કે જોઈતો કાકો છે કે ભાઈ વીરજીભાઈ જુડાલ છે, એમને આપશો તો અમને કોઈ તકલીફ નથી. જોઈતો કે કોઈ ઉમેદવાર છે, વીરજીભાઈ જુડાલે ઉમેદવાર છે તો અમે એમને સ્વીકારીએ છીએ, લક્ષ્મીબેન છે, લક્ષ્મીબેન અમારા જિલ્લાના ડેલિગેટ છે, અમે કોઈ સમાજનો વિરોધ કરતા જ નથી. ઉલ્લેખનીય છે કે દિયોદર, વાવ, પાલનપુર, ધાનેરા અને દાંતાના ધારાસભ્યો પરતીભાઈ ભટ્ટોને કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડાવવાની હાઈકમાન્ડ સમક્ષ જીત કરી રહ્યા છે, જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવી પોતાને જ ટિકિટ મળે તેવા પ્રયત્નો પણ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જાહેર કરે તે પૂર્વે જ ધારાસભ્યો અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વચ્ચેના મતભેદ બહાર આવી રહ્યા હોય ભાજપ છાવણી હરખાઈ રહી છે. બનાસકાંઠામાં હજુ કોંગ્રેસના ઉમેદવારનું ઠેકાણું પડ્યું નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસમાં મજબૂત દાવેદાર મનાતા એક વગદાર અગ્રણીએ ટિકિટ માટે અંધશ્રદ્ધાનો આશરો લીધો છે. અગ્રણીને માતાના બુવાએ માત્ર ટિકિટ જ નહીં
નવી કેન્દ્ર સરકારમાં સ્થાન મળવાની પણ ભવિષ્યવાણી કરી દીધી છે. બનાસકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારનું નામ હજુ જાહેર થયું નથી ત્યાં કોંગ્રેસની ટિકિટના પ્રબળ દાવેદાર મનાતા ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ લોકસભા ચૂંટણીની ટિકિટ માટે અંધશ્રદ્ધાનો આશરો લીધો હોવાની વિગતો પણ બહાર આવી છે. માતાજીના ભુવા પાસે પોતાનું રાજકીય ભાવિ જોવડાવવા પહોંચી ગયેલા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીનો વિડીયો વાયરલ થઈ ગયો છે. આ વિડીયોમાં ભુવાજી ગોવાભાઈ દેસાઈને દિલ્હીની નવી કેન્દ્ર સરકારમાં સ્થાન મળવાની ભવિષ્યવાણી કરતા જોવા મળી રહ્યા છે. જો ભુવાજીના આ દાવા મુજબ ગોવાભાઈ દેસાઈને ટિકિટ મળે તો જ તેઓ દિલ્હી જઈ શકે એમ હોય ગોવાભાઈના સમર્થકો રાજી થઈ ગયા છે. એક સ્થળે યોજાયેલી રમેલમાં ભુવાજીએ ગોવાભાઈ રબારીની હાજરીમાં જ આ વચન આપ્યું હતું. હાલ લોકસભા ચૂંટણી માટે ગોવાભાઈ રબારી કોંગ્રેસની ટિકિટના દાવેદાર મનાય છે ત્યારે ભુવાજીની આ ભવિષ્યવાણીનો વિડીયો વાયરલ થઈ જતાં ગોવાભાઈએ ટિકિટ માટે અંધશ્રદ્ધાનો આશરો લીધો હોવાની વાતો પણ ચર્ચાની એરણે ચડી છે. ભવિષ્યવાણી રાજકારણને ભોગતી રહી પણ ગોવાભાઈ મેઘાની માતાઓ કુસુમ મારા દીપોના ભગવાન એવું કહેશે. કદાચ ખૂટો જૂઠો લાડે નહીં લાદે તમને જોઈને નહીં કેદી પાડી, પણ તમારો આત્મા તમારું મન તમારી ભાવના તમે જે રાતે અડધી રાતે ગરીબ માટે કર્યું છે એની પુણે એવું કહેશે. હું લેબડાની જોગણી એવું કુસું કે કદાચ એક પાયો બાકી છે ને દિલ્હીની સરકારમાં જમા ના કરાય દઉં મારું નામ મેઘાની. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દેશના ચોકીદારે દિલ્હી બેઠા ડીસાની જાગૃત મહિલાની સમસ્યાનું કર્યું સમાધાન. મતદાર નોંધણીમાં ધક્કે ચઢાવતા અધિકારીઓ વિરુદ્ધ પીએમઓમાં રજૂ થતા અધિકારીઓએ ઘરે બેઠા પહોંચાડ્યું યુવતીનું ચૂંટણી ઓળખ કાર્ડ. આર્થિક લેવડદેવડના મામલે ધાનેરાના યુવકની ઠંડા કાળજે હત્યા કરાઈ હોવાનો પર્દાફાશ. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી લીધા બાદ મૃતકના પરિવારજનોએ પણ લાશનો સ્વીકાર કરી લેતા પોલીસને હાશકારો. ડીસામાંથી નિસહાય હાલતમાં મળેલા વૃદ્ધ મહિલાની વારે આવી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સમો ગામના ભરત્રી પરિવારના વૃદ્ધ મહિલાને સલામત રીતે દીકરીના ઘરે પહોંચાડી મહિલા હેલ્પલાઇનની ટીમે સંવેદનશીલ અભિગમની કરાવી પ્રતિતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી.
કેમ બેટા? ડબલ ફિલ્ટર પૂનમ સરસું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. ખેતરમાં રોજનું ટોળું આવ્યું દોડો. લા રોજને ભૂંડ પાકને ખેદાન મેદાન કરી નાખશે. હવે મુંજાશો નહીં. છે ને કાંટાળી તારની વાડ? ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા. સૌ પ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા. ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચોકીદાર શબ્દનો ઉપયોગ કર્યા બાદ વર્તમાન સમયમાં રાજનીતિ ગરમાઈ ચૂકી છે ત્યારે પ્રધાનમંત્રીના ચોકીદાર શબ્દને સાર્થક કરતી ઘટના ડીસામાં જોવા મળી છે. પ્રધાનમંત્રીએ ડીસા જેવા નાનકડા શહેરની એક મહિલાના પત્રનો જવાબ આપી તેણીની સમસ્યાનું દિલ્હી બેઠા નિરાકરણ લાવી દઈ પોતે દેશના મજબૂત ચોકીદાર છે તે ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક તરફ દેશના પ્રધાનમંત્રી સહિત ચૂંટણી પંચ મતદાન પ્રત્યે મતદારોમાં જાગૃતિ લાવવાના અથાગ પ્રયાસો કરી રહ્યા છે, તો બીજી તરફ આ ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારોના મતદાન પ્રત્યેના ઉત્સાહને વહીવટીતંત્ર ઠેસ પહોંચાડી રહ્યું છે. આવી જ એક ઘટના ડીસામાં બની છે. ડીસા શહેરમાં રહેતી ભાવિની ગંગવાણી નામની યુવા મતદાર છે અને તેને પણ આગામી ચૂંટણીમાં મતદાન કરવાની ઈચ્છા છે અને એટલા જ માટે તેના પરિવારજનોએ ભાવિનીનું નામ મતદાર યાદીમાં નોંધાવ્યું હતું. પરંતુ મતદાન માટે સૌથી જરૂરી પુરાવો માનવામાં આવતા મતદાર ઓળખ કાર્ડ મેળવવા માટે ભાવિનીના પરિવારજનોને છેલ્લા 6 માસથી ધક્કા ખાઈ રહ્યા હોવા છતાં ભાવિનીનું મતદાર ઓળખ કાર્ડ મળતું નહોતું, જેથી આખરે કંટાળીને ભાવિનીની માતાએ આ સમસ્યાના નિવારણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. પ્રધાનમંત્રીને પત્ર લખ્યા બાદ પ્રધાનમંત્રીએ આ બાબતે ગંભીરતા દર્શાવીને તાત્કાલિક સ્થાનિક વહીવટીતંત્રને ભાવિનીનું મતદાર ઓળખ કાર્ડ કાઢી આપવાની લેખિત સૂચના આપી દીધી છે અને પ્રધાનમંત્રીની લેખિત સૂચનાથી સ્થાનિક વહીવટીતંત્ર કે જે છેલ્લા 6 માસથી ભાવિનીનું મતદાર ઓળખ કાર્ડ નીકાળી નહોતું આપતું તે જ વહીવટીતંત્ર તાત્કાલિક ભાવિનીના માતાનો સંપર્ક કરી ઘરે બેઠા મતદાર ઓળખ કાર્ડ આપી ગયું. પ્રધાનમંત્રી દ્વારા ડીસાજીમાં નાનકડા શહેરની એક મહિલાની અરજી પર આટલી ગંભીરતા દર્શાવવામાં આવતા ભાવિનીની માતાએ પણ પ્રધાનમંત્રીનો સાચા ચોકીદાર માન્યા છે. મારી બેબી ભાવિની, જેની ઉંમર 18 વર્ષની થઈ ગઈ છે અને આ વખતે એનું નામ અમે મતદાર યાદીમાં પણ દાખલ કરાવ્યું હતું, પણ વોટર આઈડી કાર્ડ એનું આવ્યું નહોતું. એ માટે અમે માનનીય પ્રધાનમંત્રીશ્રીને લેટર લખ્યો હતો અને એમણે અમારી મદદ કરી અને અહીંના તંત્રને એમણે જાણ કરી અને એ જ દિવસે અહીંના તંત્રએ પણ અમારી મદદ કરી અને ઘરે બેઠા અમને વોટર આઈડી કાર્ડ આપી ગયા મારી બેબીનું. એ માટે અમે અહીંના તંત્રનો પણ આભાર માનીએ છીએ અને અમારા માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર કે આ અમારા ડીસા જેવા નાના ગામમાં મારા જેવી સામાન્ય મહિલા જેનો લેટર એમણે વાંચ્યો અને એના ઉપર એમણે કાર્યવાહી કરી અને અમને મદદ કરી. થેન્ક યુ. પ્રધાનમંત્રીએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર ચોકીદાર શબ્દનો ઉપયોગ કર્યા બાદ વિપક્ષો ચોકીદાર ચોર જેવા શબ્દનો ઉપયોગ કરી પ્રધાનમંત્રીની મજાક ઉડાવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીએ ડીસા જેવા નાનકડા શહેરની મહિલાના પત્રનો લેખિતમાં ઉત્તર આપીને પોતે સાચા અર્થમાં ચોકીદાર હોવાનું સાર્થક કરી બતાવ્યું છે અને તે પોતે દેશના ખૂણે ખૂણે વસતી જનતાના પ્રશ્નોનું ન માત્ર ધ્યાન રાખે છે પરંતુ તેનું નિરાકરણ પણ લાવી રહ્યા છે. દેશના પ્રધાનમંત્રીથી માંડી ચૂંટણી પંચ દ્વારા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વધુને વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમના આ પ્રયાસો પોકળ દાવે સાબિત થઈ રહ્યા છે અને તેને સાબિત કરતી ઘટના ડીસામાં બની છે. ડીસામાં ભાવિની નામની એક યુવા મતદાર પ્રથમવાર મતદાન કરવા જઈ રહી હતી ત્યારે તેનું નામ મતદાર યાદીમાં આવ્યા બાદ તેણે મતદાર ફોટો ઓળખ કાર્ડની જરૂર હતી. તે માટે તેની માતા દ્વારા વારંવાર વહીવટીતંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેને મતદાર કાર્ડ મળતું નહોતું, જેથી કંટાળીને ભાવિનીની માતાએ આ અંગે દેશના પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્ર બાદ દેશના પ્રધાનમંત્રીએ તાત્કાલિક હરકતમાં આવી અને સ્થાનિક વહીવટીતંત્રનો ઉધરો લીધો છે અને સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરી છે કે ભાવિની નામની યુવા મતદારને તાત્કાલિક ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવે. ત્યારે પ્રધાનમંત્રીની આ સક્રિયતા જોઈ પ્રધાનમંત્રી પોતે જ જે ચોકીદાર હોવાનું જણાવી રહ્યા છે તે સૂત્ર સાર્થક થતું જણાઈ રહ્યું છે. ડીસાથી અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. સમગ્ર ભારત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં
કોઈ પણ મતદાર મતદાન કર્યા વગર રહી ન જાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદારોને સમજણ પૂરી પાડવામાં આવી રહી છે. સમગ્ર ભારત દેશના તમામ રાજ્યોમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તમામ મતદારોમાં પોતાના ઉમેદવારને ચૂંટણીમાં જીતાડવા માટે ઉત્સુકતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ચૂંટણી પંચ દ્વારા તાલુકાના તમામ મતદારો આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન કરે તે માટે સ્વીપના પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસાના નાયબ કલેક્ટર એચએમ પટેલ દ્વારા સ્વીપના પ્રયોગ થકી લોકોમાં જાગૃતિ આવે તે માટેની સમજણ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં તમામ લોકો પૂરેપૂરું મતદાન કરે તે માટેની પણ અપીલ કરવામાં આવી હતી. આજરોજ ડીસામાં હવાઈ પિલર ખાતે બે સંસદીય મતવિસ્તાર બનાસકાંઠામાં 13 ડીસા મતવિસ્તારમાં આજે એક સ્વીપના ભાગરૂપે મતદાનને યોગ્ય રીતે એનો પ્રચાર પ્રસાર થાય તેમજ સ્વીપની એક્ટિવિટીનો એક વિશેષ નવતર પ્રયોગ રૂપે એક ફ્રેમ બનાવી અને લોકો સાથે એક મીટિંગ કરી અને સાથે સાથે એને સોશિયલ મીડિયામાં પણ એક પ્રચાર થાય સુવ્યવસ્થિત રીતે લોકો 23 એપ્રિલે મતદાન કરે તેમજ અન્ય લોકોને પણ મતદાન કરાવે તે માટે અપીલના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં લોકોએ ખૂબ હર્ષભેર ભાગ લીધો અને આ તમામ નવી પ્રવૃત્તિથી લોકોની અંદર મતદાન અંગે વધુ ને વધુ જાગૃતિ આવશે અને વધુ મતદાન થશે એવી આશા રાખીએ છીએ. આજરોજ યોજાયેલા મત જાગૃતિ માટે સ્વીપ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો મારો મત મારો ઉમેદવારને હું મતદાન કરીશ અને વટથી કરો વોટ, અન્ય મતદારને પણ કરાવો મતદાન જેવા સ્લોગનો પર ફોટા પડાવી લોકોમાં વધુમાં વધુ મતદાન કરે તે માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા હતા. ત્યારે આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં તમામ લોકો પોતે પણ મતદાન કરશે અને પોતાના ગામના તમામ મતદારોને પણ મતદાન કરશે તેવું પણ જણાવ્યું હતું. આગામી 23 એપ્રિલે મતદાન આવી રહ્યું છે અને અમને અનુભવ કરાયો કે આપણે મતદાન કેવી રીતે કરવું, આપણો યોગ્ય ઉમેદવાર ચૂંટી અને આપણા ભાઈઓને નમ્ર વિનંતી છે કે વટથી મતદાન કરજો અને સારોમાં સારો ઉમેદવાર ચૂંટવો આપણો ફરજ છે. અને આપણે તો સમજીએ છીએ કે કેને મતદાન કરવું ન કરવું, પણ સૌની ફરજ છે અને આપણો હક છે. બનાસકાંઠાની વાવ કોર્ટે 4 આરોપીઓને 6 માસની કેદ તેમજ દંડની સજા ફટકારી છે. 6 વર્ષ અગાઉ વાવના ગોલગામમાં થયેલી મારામારીના કેસમાં 4 આરોપીઓ વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ વાવની સિવિલ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે સરકારી વકીલ મનુભાઈ સોલંકીની ધારદાર દલીલોને ધ્યાને લઈ આરોપીઓને કેદ અને દંડની સજા ફટકારતા કોર્ટરૂમમાં સન્નાટો પ્રસરી ગયો હતો. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે વેપારીના બંધ મકાનમાં ગરફોડ ચોરી થતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ખીમાણા ગામના પ્રતિષ્ઠિત વેપારી રમેશભાઈ શાહ અને તેમના પરિવારજનો તબીબી સારવારના કામે સુરત ગયેલ હોય તેમનું મકાન બંધ હતું. એ સમયે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો આ મકાનમાં ઘૂસી જઈ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 20,60,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. ખીમાણા ગામમાં કરિયાણાની દુકાન ધરાવતા રમેશભાઈ શાહના મકાનમાં ચોરી થતાં ગામના અન્ય વેપારીઓ તેમજ ગ્રામજનોમાં પણ રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ મામલે પીડિત વેપારીએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં બાઇક ઉપર આવેલા 2 શખ્સોએ ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. પાલનપુર તાલુકા પોલીસે ખીમાણા ચેકપોસ્ટ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લોકસભા ચૂંટણીના અનુસંધાને દારૂની હેરાફેરી અટકાવવા હંગામી ધોરણે શરૂ કરાયેલ ચેકપોસ્ટ ઉપર કડક ચેકિંગ હાથ ધરવાની ઉપરી અધિકારીઓની સૂચનાના પગલે પાલનપુર તાલુકા પોલીસે ખેમાણા ટોલ પ્લાઝા નજીક શરૂ કરેલી હંગામી ચેકપોસ્ટ ઉપર પોલીસ અને ગ્રામ રક્ષક દળની ટીમે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, જે દરમિયાન RJ19GB1117 નંબરના પિકઅપ ડાલાને ઊભું રખાવવાની કોશિશ કરતા ચાલકે ભાગી છૂટવાની કોશિશ કરી હતી, જેથી પોલીસે પીછો કરી આ ડાલાને ઝડપી લઈ તલાશી લેતા તેમાં ભરેલા ગાજરના કટ્ટા નીચે સંતાડીને લઈ જવાતો 3,75,200 રૂપિયાની કિંમતનો 469 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં જીપ સહિત 2,50,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા ખાતે ગુરુવારે આશાસ્પદ યુવાનની ઘાતકી હત્યા થતાં સર્જાયેલ ઉહાપો વચ્ચે મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી હત્યારા ન ઝડપાય ત્યાં સુધી લાશનો કબજો લેવાનો ઇન્કાર કરતા દોડતી થઈ ગયેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ યુવકના હત્યારાઓને ઝડપી લઈ આ ચકચારી ઘટનાનો ભેદ ઉકેલી દઈ મહત્વની સફળતા મેળવી છે.
આ બનાવમાં નાઈ સમાજના બે યુવાનોએ ચાકુથી ગરદન ઉપર પ્રહાર કરી આ યુવકની ઠંડા કાળજે હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ધાનેરાના ચકચારી ખૂન કેસને ગંભીરતાથી લઈ ધાનેરા પોલીસે ઊંડી તપાસ હાથ ધરી બે હત્યારાઓને ઝડપી લઈ જેલના હવાલે કર્યા છે. ગુરુવારે વહેલી સવારે ધાનેરાના બાલાજી મંડપની દુકાનમાંથી પ્રવીણભાઈ શંકરભાઈ પટેલ નામના યુવાનની હત્યા કરાયેલ લાશ મળી આવતા અરેરાટી મચી ગઈ હતી. આ ઘટનાથી ડગાઈ ગયેલા મૃતકના પરિવારજનોએ પણ ખૂની ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને ધાનેરાના રાજકીય અગ્રણીઓ તેમજ અન્ય આગેવાનોએ પણ ધંધા બંધ રાખી આ યુવકની હત્યાનો ભેદ ઉકેલવાની માંગને સમર્થન આપ્યું હતું. આજે સવારે પણ સરકારી દવાખાને લોકોની ભારે ભીડ જામી હતી અને પોલીસ આરોપીને પકડે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરાઈ હતી. મર્ડર કરવામાં આવેલ છે એ પ્રસંગે છે. આજે 32 કલાક થવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય એવું અમને લાગતું નથી. પોલીસે જે શંકાના દાયરામાં આરોપીઓ લાવેલ છે તેના નિશ્ચિત કે આ જ આરોપી છે એવું કોઈ સાબિત કરતા નથી. ધાનેરા શહેરે આજે સંપૂર્ણ આ ભયના વ્યવહારમાં બંધ રાખેલ છે. તમામ વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખેલ છે. જો સુધી આ ભયના આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ભયની લાશ અહીંથી લઈ જવામાં આવશે નહીં. તેમનો પરિવાર બહુ દુઃખી છે. ધાનેરા શહેરની તમામ જનતા, તાલુકાની તમામ સમાજના 36 કોમના લોકો આ ભાઈના પરિવાર સાથે છે. પોલીસને મારી વિનંતી છે કે તમે આ મર્ડર કરનાર આરોપીની તમે તાત્કાલિક ધરપકડ કરો. ધરપકડ કરવામાં નહીં આવે તો હજુ શું થશે એનું કોઈ નક્કી નથી. તો પોલીસને વિનંતી છે કે અગાઉ પણ 4 મર્ડર થયેલા છે. એક દાખા ગામમાં પટેલ સમાજમાં જીતું, એક દાખા ગામમાં આદિવાસી સમાજમાં જીતું, એક ધાનેરા શહેરમાં જ સવારે 11 વાગે 4-5 વર્ષ પહેલાં આદિવાસી ભાઈનું મર્ડર થયેલું હતું. હજુ સુધી એ આરોપીઓની ધરપકડ પણ થયેલી નથી. એટલે અમને વિશ્વાસ નથી કે આની પણ આ લોકો તપાસ કરી અને આરોપીને પકડી લાવશે. એટલે પોલીસની વિનંતી છે કે તમે સાચા આરોપીને પકડો તેવી અમારી વિનંતી. આખું ધાનેરા શહેર તમામ તાલુકાની પ્રજાજનો આ ભાઈના પરિવારની સાથે છે. આ દુઃખદ ઘડીએ આરોપી ધરપકડ કરવામાં આવે તેવી અમારી વિનંતી છે. દરમિયાન આ મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેમ હોય એક્શનમાં આવેલી ધાનેરા પોલીસે પણ આ હત્યાનો ભેદ ઉકેલવા માટે થરાદના એએસપી અજીત રાજિયાણાના માર્ગદર્શન હેઠળ 3 અલગ અલગ ટીમો બનાવી ઊંડી તપાસ હાથ ધરી મૃતક યુવકના મોબાઈલ ફોનની કોલ ડિટેલ મેળવી તેના મિત્રોને પૂછપરછ માટે પોલીસ મથકે બોલાવી ઉલટ તપાસ હાથ ધરી હતી. ધાનેરાના પીઆઈ સીજી સોલંકી તેમજ પીએસઆઈ વિજયભાઈ પ્રજાપતિએ આઈસમોને અલગ અલગ બેસાડી મૃતક યુવક સાથેના તેમના વ્યવહારની તપાસ હાથ ધરતા મૂળ આરોપીઓ ભાગી પડ્યા હતા અને આ શકમંદો પૈકી ધાનેરાના મોહનભાઈ ઉર્ફે મુન્નો પ્રતાપભાઈ નાઈએ પોતે અમદાવાદના વિનોદભાઈ લક્ષ્મણભાઈ પરમાર સાથે મળી પ્રવીણ પટેલની હત્યા કરી હોવાની કબૂલાત કરી લેતા પોલીસે આરોપીઓને જેલના હવાલે કરી દીધા બાદ પટેલ સમાજના આગેવાનોએ પણ ધાનેરાના સરકારી દવાખાનામાંથી મૃતક પ્રવીણ પટેલના મૃતદેહનો કબજો મેળવી લેતા પોલીસે હસકારો અનુભવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન બંને હત્યારાઓએ આર્થિક લેવડદેવડના મામલે બુધવારે રાત્રે પ્રવીણને ચર્ચા માટે બોલાવ્યો હતો. જે દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા ઈસમોએ ચાકુ વડે પ્રવીણનું ગળું કાપી દઈ તેની ક્રૂર હત્યા કરી દીધી હોવાની વિગતો બહાર આવી છે. આ કેસની વિગતો આપતા થરાદના એએસપીએ હત્યાનો ભેદ ઉકેલી દેનાર પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે ધાનેરા પોલીસે આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ સવારે ધાનેરા વિસ્તારમાં પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક માણસની લાશ છે, જેની પોલીસ દ્વારા ઓળખાણ કર્યા પછી જણાવ્યું પ્રવીણભાઈ પટેલની લાશ હતી અને પોલીસ દ્વારા તરત જ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને એના પછી પોલીસ દ્વારા 3 જુદા જુદા ટીમ ફાળવામાં આવી અને પોલીસ દરમિયાન ત્રણ ટીમોની કામગીરી દરમિયાન 2 આરોપી શંકાસ્પદ મળ્યા હતા, જેની પોલીસ દ્વારા રાત્રે પૂછપરછ કરવામાં આવી અને એને કબૂલિયાત કરી અને પોલીસની એને અટક કરી છે. એનો જે મર્ડર કરવાનો અંગત એનો સંબંધ અને કારણ હતો અને એનો ખાનગી કારણે એને ઉશ્કેરીને મર્ડર કર્યો છે. ભરત્રી પરિવારના વૃદ્ધ મહિલાને સલામત રીતે દીકરીના ઘરે પહોંચાડી મહિલા હેલ્પલાઇનની ટીમે સંવેદનશીલ અભિગમની કરાવી પ્રતિતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના
ના પ્રથમ 4 પ્રોજેક્ટ ની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસા માં અક્ષતમ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરીયસ બંગલા ની સાથે અત્યંત આધુનિક સુવિધાઓ ની સજ્જ જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષતમ 5 હોટલ ડિસન્ટ ની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805-57303. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન સ્પોકન ઇંગ્લિશ એકેડેમી. અમારે ત્યાં સરકાર માન્ય CCC કોર્સ, એકાઉન્ટમાં ટેલી, ERP 9 પ્લસ, મિરેકલ, પ્રોફિટ, કિસાન, મેન્યુઅલ એકાઉન્ટ, દરેક એકાઉન્ટિંગ સોફ્ટવેર, GST સાથે. અન્ય કોર્સમાં MS ઓફિસ, ઇન્ટરનેટ, ફોટોશોપ, પેજ મેકર, કોરલ ડ્રો, સી લેંગ્વેજ, HTML જેવા સરકાર માન્ય કોર્સ. સ્પોકન ઇંગ્લિશમાં બેઝિક ઇંગ્લિશ, બિઝનેસ ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ તથા ઇંગ્લિશ ગ્રામરના કોર્સ. આજે જ એડમિશન મેળવો. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ BK ન્યૂઝ ઓફિસની નીચે, ચંદ્રલોક રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા તાલુકાના રાણપુર ગામ પાસે ગતરોજ મોડી રાત્રે બે બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ઉપર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે એક વ્યક્તિ ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુરુવારે મોડી સાંજે ડીસા તાલુકાના રાણપુર ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ડીસા તાલુકાના રાણપુર ગામે ચાલી રહેલી 5 દિવસીય કૃષિ શિબિરનો 4th દિવસ પતાવી વાવ તાલુકાના સપરડા ગામનો મયંક મકવાણા નામનો યુવક ડીસા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન સામેથી આવી રહેલા બાઇક સાથે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ મયંક મકવાણા નીચે પટકાતા પાછળથી આવી રહેલા ટ્રેક્ટર નીચે આવી જતા મયંકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે બાઇક સવારોને નાની મોટી ઇજાઓ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતની સરહદ ઉપર આવેલ અમીરગઢ ગામે દેવ ડુંગરપુરી મહારાજની ધૂણી ઉપર દર વર્ષે ફાગણવદ 8મના દિવસે મોટો મેળો ભરાય છે. આ મેળામાં ગુજરાત તેમજ રાજસ્થાનની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં દર્શનનો લાભ લે છે. આજથી 50 વર્ષ અગાઉ અમીરગઢ મુકામે દેવ ડુંગરપુરી મહારાજે જીવત સમાધિ લીધા બાદ ઘણી જગ્યાએ સાક્ષાત દર્શન આપ્યા હતા. એ સિવાય પણ તેમના ચમત્કારની ઘણી વાતો સાંભળવા મળે છે, ત્યારે આ વિસ્તારની ધર્મપ્રેમી જનતાએ આ ધૂણી ઉપર ડુંગરપુરી મહારાજના સમાધિ સ્થળે તેમની તિથિએ લોકમેળો યોજવાની શરૂઆત કરી હતી. આ મેળામાં દૂર દૂરથી લોકો દર્શન માટે ઉમટી પડે છે. આ મેળામાં દુકાનો અને સ્ટોલ ઉપરાંત ચગડોળ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ મેળામાં અમીરગઢ પોલીસ પણ ધજા ચડાવે છે, ત્યારે સ્થાનિક પોલીસે આજે વહેલી સવારે ઢોલ નગારા અને અબીલ ગુલાલની છોડો સાથે આ મંદિરે પહોંચી ધજા ચડાવી દર્શનનો લાભ લીધો હતો. આ મેળામાં આવતા ભાવિકોની સલામતી માટે પણ સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સ્થાનિક અગ્રણીઓએ આ મેળાના મહાત્મ્ય ઉપર પ્રકાશ પાડ્યો હતો. ગુજરાત સરકારે મહિલાઓ માટે શરૂ કરેલી 181 મહિલા હેલ્પલાઈન સેવા જરૂરિયાતના કેસોમાં ખૂબ જ મદદરૂપ બની રહી હોવાની આજે ડીસામાં પ્રત્યક્ષ પ્રતિતિ થઈ હતી. ડીસા શહેરના અંબિકા ચોક નજીક આજે સવારે એક ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલા નિસહાય હાલતમાં નજરે પડતા કોઈ જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઈનનું ધ્યાન દોર્યું હતું, જેના પગલે ડીસાની 181 મહિલા હેલ્પલાઈનમાં કાઉન્સેલર મધુબેન વાઘેલાએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન મહેતા સાથે 181 હેલ્પલાઈનની મોબાઈલ વાન મારફત અંબિકા ચોકમાં દોડી જઈ આ વૃદ્ધ મહિલાનો કબજો મેળવી
તેમના વાલી વારસોની ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આ ટીમની પૂછપરછ દરમિયાન આ વૃદ્ધ મહિલા મૂળ ડીસા તાલુકાના સમૂહ ગામના શાંતાબેન પુનમાભાઈ બરથરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ પરિવાર ભટકતું જીવન ગાળતો હોય તેમજ આ મહિલાના ચારે પુત્રો અલગ અલગ સ્થળે વસવાટ કરતા હોય ડીસાથી મળેલ વૃદ્ધાને પરિવાર સુધી પહોંચતા કરવા મુશ્કેલ બન્યું હતું. જોકે આ મહિલાએ પોતાની દીકરી અને જમાઈ દામા ગામે રહેતા હોવાનું જણાવતા 181ની ટીમે મોબાઈલ વાન સાથે આ મહિલાને દામા લઈ જઈ સલામત રીતે તેમની દીકરીને સુપ્રત કર્યા હતા. આ વૃદ્ધ મહિલા માનસિક અસ્થિરતાના પગલે અવારનવાર ઘરેથી નીકળી જતા હોવાની વિગતો પણ બહાર આવી છે. જોકે આ કેસમાં વૃદ્ધ મહિલાને સલામત રીતે દીકરી સુધી પહોંચાડવા જહેમત ઉઠાવનાર 181 મહિલા હેલ્પલાઇનની ટીમની કામગીરીની પણ ઉપસ્થિત જાગૃત લોકોએ સરાહના કરી હતી. આજ રોજ 9:39 થર્ડ પાર્ટીનો કોલ આવેલ ભૈરવભાઈનો કે ડીસામાં અંબિકા ચોકમાં એક 65 વર્ષના માજી બેઠા છે, કાલના ભૂખ્યા તરસા છે, તે તમે એમને હેલ્પ માટે આવો. તેથી અમે અત્યારે આવીને બેનને પૂછપરછ કરી તો એમના દીકરા છે કાલના બેન ઘરમાંથી નીકળી ગયેલ છે અને દામામાં એમના છોકરા છે. તેથી અમે બેનને લઈને હવે દામા એમના છોકરાઓને સમજાવીને ત્યાં મૂકવા માટે જઈ રહ્યા છીએ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવારનો ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ શરૂ. જોકે કોંગ્રેસમાં આયાતી ઉમેદવાર સામે થઈ રહેલા ખુલ્લા વિરોધ વચ્ચે ગોવાભાઈ દેસાઈ ટિકિટ માટે ભોવાના શરણે. દેશના ચોકીદારે દિલ્હી બેઠા ડીસાની જાગૃત મહિલાની સમસ્યાનું કર્યું સમાધાન. મતદાર નોંધણીમાં ધક્કે ચઢાવતા અધિકારીઓ વિરુદ્ધ પીએમઓમાં રજૂ થતા અધિકારીઓએ ઘરે બેઠા પહોંચાડ્યું યુવતીનું ચૂંટણી ઓળખ કાર્ડ. આર્થિક લેવડદેવડના મામલે ધાનેરાના યુવકની ઠંડા કાળજે હત્યા કરાઈ હોવાનો પર્દાફાશ. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી લીધા બાદ મૃતકના પરિવારજનોએ પણ લાશનો સ્વીકાર કરી લેતા પોલીસને હાશકારો. ડીસામાંથી નિસહાય હાલતમાં મળેલા વૃદ્ધ મહિલાની વારે આવી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સમૂહ ગામના ભરથરી પરિવારના વૃદ્ધ મહિલાને સલામત રીતે દીકરીના ઘરે પહોંચાડી મહિલા હેલ્પલાઇનની ટીમે સંવેદનશીલ અભિગમની કરાવી પ્રતિધી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.